तो भाजपने लोकोना आशीर्वाद मळी रह्या छे, भाजपने लोकोना आशीर्वाद मळी रह्या छे, तेना थकी ज अमे आगळ वधी रह्या छीए अने जनतानुं काम करी रह्या छीए, विकासना कार्यो आगळ पण करता रहीशुं। सीएम विजय रूपाणीए कह्युं छे के तहेवारो आवी रह्या छे परंतु कोरोनानी गाइडलाइननुं पालन करी मर्यादामां तहेवारो उजवा, जेथी कोरोना कालनी परिस्थिति बीजी लहेर वखते जे समय हतो ते समय पाछो न आवे। सोमनाथनुं भव्य बनी रह्युं छे त्यारे तेना विकास कार्योमां आजे सीएम विजय रूपाणीए हाजरी आपी छे, केटलाक खातमुहूर्त करवामां आवशे, लोकार्पण पण करवामां आव्या छे। सीएम विजय रूपाणी उपस्थित रह्या छे तो नरेन्द्र मोदीए पण उपस्थित रहीने केटलाक खातमुहूर्तो अने लोकार्पण करशे। नरेन्द्र मोदी वर्च्युअली माध्यमथी जोडाशे, साथे अमित शाह पण जोडाशे। ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે વિવિધ વિકાસ કાર્યોનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે ઈ લોકાર્પણ થશે। પ્રધાનમંત્રી 83 કરોડ રૂપિયાના જુદા જુદા પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાવાના છે તો સોમનાથ મંદિરના રામ મંદિર ઓડિટોરિયમમાં લોકાર્પણ કાર્યક્રમો યોજાશે। સોમનાથથી મંદિરથી થોડે દૂર 30 કરોડના ખર્ચે પાર્વતી મંદિર બનાવાશે, તેનું પણ પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ભૂમિપૂજન કરશે। આ સાથે સોમનાથ મંદિરની પાછળ આવેલા દરિયા કિનારે 49 કરોડ રૂપિયાના ખર્ચે વોકવે ખુલ્લો મુકાશે। 1 કિલોમીટર લાંબા વોકવેને સમુદ્ર દર્શન નામ આપવામાં આવ્યું છે। આ સાથે પ્રાચીન કલાકૃતિ ધરાવતું નવનિર્મિત મ્યુઝિયમ અને અહલ્યાબાઈ હોલકર મંદિરનું ઉદઘાટન થશે। મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથના કાર્યક્રમોમાં હાજર રહેવા માટે પહોંચ્યા છે। તેમને વાતચીત કરતા જણાવ્યું છે કે તહેવારો આવી રહ્યા છે, તેમાં પણ મર્યાદા સાથે તહેવારો ઉજવવા સીએમએ ખાસ અપીલ કરી છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 3 જેટલા લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમો છે તે કરવામાં આવશે। વિવિધ પ્રોજેક્ટો છે તેમના દ્વારા સોમનાથ મંદિરનો વિકાસ થાય તે માટેના પ્રયાસો છે તે શરૂ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે સોમનાથ મહાદેવનું જે મંદિર છે તેના પરિસરની અંદર જ માતાજી જે કહી શકાય કે માતાજીનું મંદિર છે તે બનશે અને શિવ અને શક્તિનું અહીં મિલાન છે તે થવાનું છે। આપણી સાથે ધામેલિયા પરિવાર છે કે જેઓ નિમિત્ત બન્યા છે અને દાતા છે, શું કહેશો? પાર્વતીજીનું મંદિર છે તે બનવાનું છે અને આપ પણ શિવના ભગત છો, દર વખતે શ્રાવણ મહિનામાં વિવિધ કાર્યો આપ કરતા હોવ છો, કેવો અનુભવ થઈ રહ્યો છે, કેવી અનુભૂતિ થઈ રહી છે? અમને આજનો દિવસ સુવર્ણ જેવો લાગે છે અને ભારત દેશના આ જે મંદિર છે, સોમનાથ મંદિર જે પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર છે એના પટ્ટાગઢની અંદર જે શક્તિનું જે પાર્વતી મંદિર જે બની રહ્યું છે અને જે અમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, પછી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને પીકે લહેરી સાહેબે આમાં ખૂબ મહેનત કરી અને મંદિરનું નિર્માણ કેમ થાય એનો અમને ઘણો સહયોગ આપ્યો, નિર્માણ કેમ થાય એના માટે અમને ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટે જે સાથ સહકાર આપ્યો એ બદલ આભાર। આ ભારત દેશનું મંદિર છે, ભારત દેશની શાન છે અને અમારું આમાં કંઈ નથી, ફક્ત અમને નિમિત્ત બનાવ્યા એ બદલ અમને એમ લાગ્યું કે ભાઈ અમને નિમિત્ત બનાવ્યા એ બદલ અમારા માટે સ્વર્ણનો દિવસ ગણાય। ખાસ કરીને આ પરંપરા છે તે જળવાઈ રહે, પાર્વતીજીનું મંદિર અહીં બનાવવામાં આવે, આ વિચાર કેવી રીતના અપનાવ્યો? વિચાર એવી રીતે આવ્યું કે ભાઈ આપણું તો સોમનાથ મંદિર 1952માં સરદાર વલ્લભભાઈ પટેલે બનાવવાની જે પ્રતિજ્ઞા કરી હતી એ તો પૂર્ણ થયું અને એક શક્તિ મહાશક્તિનું મિલન સાથે થાય પાર્વતી મંદિર, તો એક કહેવામાં આવતું હતું કે ભાઈ પહેલાં પાર્વતી મંદિર પણ હતું અને એ હવે ફરી નિર્માણ થાય એના માટેનો સમય આવી ચૂક્યો છે અને એ પૂર્ણ થશે। બેન, આપ શું કહેશો, કેટલો પરિવાર છે તે આજે સોમનાથ દાદાના દર્શન અને ખાસ કરીને આ કાર્યમાં જોડાવાનો છે અને શિવ અને શક્તિનો જે સંયોગ છે તે અહીંયા થવાનો છે? શિવ અને શક્તિનું મિલન થવાનું છે અને સોમનાથ દાદાનું મંદિર તો હતું, શિવ ભગવાનનું હતું જ, પણ આ શિવ ભગવાનની ઈચ્છાથી આજે શક્તિનું મંદિર પણ નિર્માણ થઈ રહ્યું છે, એની માટે અમને આજે બહુ ઉમંગ આવે છે, ઉલ્લાસ આવે છે
આનંદ આવે છે અને આજનો દિવસ અમારા માટે બહુ સુવર્ણ દિવસ છે. એના માટે અમે બધાનો સોમનાથ ટ્રસ્ટનો પરિવારનો બધાનો આભાર માનીએ છીએ અને આ વસ્તુ અમને જે ભગવાને અર્પણ કરી છે એના માટે ખૂબ આનંદ આવે છે. ચોક્કસ જ સુરતના જે ધામેલિયા પરિવાર છે તેઓ સોમનાથ મહાદેવના મંદિરમાં અગાઉ પણ આ જ પ્રકારે સુવર્ણ દાન છે તે કરી ચૂક્યું છે અને ફરી એક વખત અંદાજિત 25 કરોડ રૂપિયા જેટલી જે રકમ છે તે સોમનાથ ટ્રસ્ટને આપ્યું છે અને હવે આ જે શિવ અને શક્તિનું જે સંયોગ છે તે સોમનાથ મંદિરની અંદર જોવા મળશે. સોમનાથ મંદિરનો વિકાસ છે તે થશે અને જે પરંપરા છે તે પરંપરા મુજબ જે સોમનાથ મહાદેવનું મંદિર છે તેની અંદર માતાજી પાર્વતીનું મંદિર છે તે પણ હવે એક શક્તિનું પ્રતીક રૂપે જોવા મળશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, ગીર સોમનાથ.